સ્વામિનારાયણ દરેક વિદ્યાર્થી મિત્રો સ્વામિનારાયણ ગુરુકુળ વિદેશ વેપારમાં અતિશય મહત્વની એવી ટૂંક સમજવા જઈ રહ્યા છીએ આ ટૂંક નોંધ જે છે એ ખાસ કરીને ઉંડિયામણ દર તરીકે ઓળખાય છે એક તો આ ટુકડો હુંડિયામણ નો દર એ રીતે એક્ઝામ માં પૂછી શકે અથવા તો વિનિમય નો દર બેમાંથી કોઈ પણ રીતે એક્ઝામમાં પૂછી શકે હુંડિયામણનો દર અથવા તો વિનિમયનો દર ખૂબ જ આઈએમપી શોર્ટનોટ છે એક્ઝામમાં પૂછવાની મેથડ કોઈ પણ હોય જવાબ એક સરખો જ રહેશે અને આપણે એને ટીકમાર્કમાં પણ મૂકી દઈએ કે ભાઈ સામાન્ય રીતે ત્રણ માર્ક્સ માટે આ પૂછાય છે ને ખુબજ મોસ્ટી કહી શકાય અન્ય દેશના ચલણમાં રૂપાંતરિત કરવા માટે જે દર નક્કી કરવામાં આવે છે તેને હુંડિયામણનો દર કહે છે વિદ્યાર્થીઓ દુનિયામાં અલગ અલગ દેશ છે દરેક દેશને પોતાનું ચલણ છે જેમ આપણે ભારતમાં રૂપિયો તો એ રીતે દરેક દેશ જે છે એ પોતપોતાના ચલણથી આંતરરાષ્ટ્રીય વ્યવહાર કરતો હોય છે આંતરિક વ્યવહાર કરતો હોય છે જાપાનમાં યેન ચાલે છે અમેરિકામાં ડોલર ચાલે છે દરેક દેશ પોતાના ચલણથી આર્થિક પ્રવૃત્તિ કરે છે હવે પ્રશ્ન જ્યારે ઊભો થાય છે જ્યારે વિદેશ વેપાર કરવામાં આવે આપણે અહીંયાથી અમેરિકા કોઈ વસ્તુ જે છે વેચવાની હોય તો એ લોકો ચૂકવણી જે કરે છે આપણા રૂપિયામાં કરવી પડે અને આપણે અમેરિકાથી કોઈ વસ્તુ ખરીદીએ તો આપણે ચુકવણી એના કે યુએસ ડોલરમાં કરવી પડે પણ બધા જે ચલણ છે એનો દર એક સરખો નથી જુદો જુદો જોવા મળે છે તો આપણે જો અમેરિકા કરીએ છીએ તો ચૂકવણી ત્યાંના ચલણમાં કરશું અને યાના ચલણનું મૂલ્ય શું ચાલે છે એને કહેવાય હુંડિયામણનો દર બરાબર તો એ આપણે જોશું કે ભાઈ હુંડિયામણનો દર એ એક દેશના ચલણને બીજા દેશમાં રૂપાંતરિત કરવા માટે જે માધ્યમ નક્કી થાય છે એ માધ્યમ કેના તરીકે ઓળખાય છે હુંડિયામણના દર તરીકે ઓળખાય છે હવે આ જ હુંડિયામણનું બીજું નામ આપવામાં આવ્યું છે હુંડિયામણનો દર એ બીજા કયા નામે ઓળખાય છે વિનિમય દર તરીકે ઓળખાય છે એટલે લેવડ દેવડ કરવી તો લેવડ દેવડનો દર કે વિનિમયનો દર કે હુંડિયામણનો દર કે એના અન્ય નામો છે તો એ પરીક્ષામાં તમને એમસીક્યુ તરીકે પૂછી શકે એક માર્કમાં પૂછી શકે હુંડિયામણનો દર કોને કહે છે સમજાવો એક માર્ક સેક્શન બી વિનિમય દરનો અર્થ આપો સેક્શન બી તો આપણે અર્થ જે છે લખેલો જ છે કે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતરિત કરવામાં આવે છે અને એ બે વચ્ચે જે દર નક્કી થાય છે એ દર હુંડિયામણના દર તરીકે ઓળખાય છે હવે આપણે સમજૂતી મેળવીએ કે વિદેશ વેપારના બે મહત્વના પાસા છે વિદેશમાંથી કોઈ વસ્તુ આપણા દેશમાં જેને આપણે આયાત તરીકે ઓળખીએ છીએ અને આપણા દેશમાંથી કોઈ વસ્તુ વિદેશમાં મોકલવી એને આપણે નિકાસ તરીકે ઓળખીએ છીએ આયાત કરતી વખતે આપણે નાણાંની ચુકવણી કરવી પડે છે તો એ દેશના ચલણમાં કરવી પડશે નિકાસ કરતી વખતે આપણે વિદેશમાં વસ્તુ મોકલશું ત્યારે નાણાં આપણને મળશે તો એ દેશ આપણા ચલણમાં એની ચૂકવણી કરશે આમ આંતરરાષ્ટ્રીય વેપારમાં વિદેશ વેપારમાં જ્યારે વસ્તુની લેવડ દેવડ થાય છે ત્યારે જે દેશ વેચનાર છે એ દેશના ચલણમાં એ વસ્તુ કે સેવાની ચૂકવણી કરવી પડે છે તો અહીંયા જે છે એ બે વચ્ચે દર નક્કી કરવો પડે છે કે ભાઈ ત્યાંના ચલણ અને બીજા દેશના ચલણ બે વચ્ચે તફાવત કેટલો પડે છે એ દર હુંડિયા દર તરીકે ઓળખાય છે બીજું આંતરરાષ્ટ્રીય લેવલે વેપાર સરળ બને એટલા માટે ઘણા ખરા દેશોમાં અમેરિકન ડોલરને સર્વસામાન્ય આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે પણ ગણવામાં આવે છે તો આપણે ચૂકવણી એ દેશના ચલણમાં પણ કરી શકીએ અથવા તો અમેરિકન દેશના ચલણમાં પણ કરી શકીએ છીએ બંને વચ્ચે ચૂકવણી કરીએ ત્યારે દર જે છે એ એવામાં આવે છે ને દર પ્રમાણે ચૂકવણી થાય છે તો આ જે છે એને શું ગણવામાં આવે છે કાં તો વિનિમય દર તરીકે ઓળખવામાં આવે છે અથવા તો હુંડિયા દર તરીકે ઓળખવામાં આવે છે ખાસ કરીને વિદેશ વેપારમાં જ્યારે આયાત કરવામાં આવે કે નિકાસ કરવામાં આવે ત્યારે હુંડિયા દરની ગણતરી કરવી પડે છે હવે એનું ઉદાહરણ છે જેમ કે અત્યારે ફોર એક્ઝામ્પલ એપ્રોક્સિમેટલી એક અમેરિકન ડોલર આ ડોલરની નિશાની છે એક યુએસ ડોલર બરાબર પિંચોતેર રૂપિયા છે આમાં રોજે રોજ તફાવત પડતો હોય ચુમોતેર રૂપિયા તૌતેર રૂપિયા ડોલરનો ભાવ દર વખતે ફરતો હોય તો આપણને પ્રશ્ન થાય કે એક રૂપિયો કેમ નથી કેમ છે ડોલરની કિંમત આટલી વધારે કેમ છે સુકામ વધારે રૂપિયા ચૂકવવા પડે છે તો એનો મતલબ કે એ દેશ આપણા દેશ કરતા વધારે સમૃદ્ધ છે આર્થિક રીતે સમૃદ્ધ છે ત્યાંના દેશમાંથી આપણા દેશમાં વસ્તુ વધારે આવે છે આપણા દેશ અમેરિકામાં ઓછી જાય છે અમેરિકા અને ભારતની તુલના એ ભારત નબળો પડતો દેશ હોય તેટલા માટે એનું ચલણ જે છે એ વધારે રૂપિયાથી ચૂકવવું પડે છે જે દેશની આયાત ઓછી હોય ને નિકાસ વધારે હોય એ દેશનું ચલણ વધારે કિંમતી હોય બરાબર જે દેશ બીજા દેશ ઉપર ડિપેન્ડેબલ હોય નિર્ભર હોય એ દેશનું ચલણ નબળું પડતું હોય તો અહીંયા જો એક અમેરિકન ડોલર બરાબર એની કિંમત પિંચોતેર રૂપિયા રાખવામાં આવી છે મતલબ ભારતની અમેરિકામાંથી થતી આયાતો વધારે છે છે અને નિકાસો ઓછી ભારત અમેરિકાની તુલનાએ જે છે આર્થિક દ્રષ્ટિએ ઓછું સમૃદ્ધ છે ભારતનો આર્થિક વિકાસ ઓછો છે એની તુલનાએ અમેરિકાનો આર્થિક વિકાસ વધારે છે એટલા માટે આ તફાવત જોવા મળે છે આ તફાવત દુનિયાના દેશો વચ્ચે જોવા મળે દરેક દેશનું ચલણનું મૂલ્ય જુદું જુદું હોય છે અને એટલા માટે જ એને એ દેશના ચલણમાં રૂપાંતરિત કરવામાં આવે છે અને એ રૂપાંતરિત કર્યા બાદ જે દર નક્કી થાય છે એને હુંડિયામણનો દર અથવા તો વિનિમય દર તરીકે ઓળખવામાં આવતો હોય છે તો આને આધારિત હુંડિયામણનો દર અને વિનિમય દર એ બંને વચ્ચેનો જે છે આપણે એક સંબંધ જોયો કોને કેવો હુંડિયામણનો દર કે વિનિમય દર પરીક્ષામાં આને રિલેટેડ કોઈ પણ પ્રશ્નો પૂછી શકે તમારી સમક્ષ આખી આખી જે નોટ્સ મૂકેલી છે એ ત્રણ માર્કની છે એમાંથી ટૂંકો પ્રશ્ન પણ તમને પૂછી શકે છે ઊંડીયામણનો દર એ ખાસ કરીને મેં કીધું એમ વિદેશ વેપારમાં અને આંતરરાષ્ટ્રીય વેપારમાં જે છે ઉપયોગમાં લેવાતો હોય છે આ દર દરરોજ બદલાતા હોય છે એના ફેરફારો એટલા માટે આવતા હોય છે કે કાયમ માટે એકસરખી આયાત નિકાસનું પ્રમાણ રહેતું નથી આયાત નિકાસનું પ્રમાણ બદલાતું રહેતું હોય એ મહિના દર પણ બદલાતા રહેતા હોય છે અને એ દર મુજબ ચૂકવણી કરવામાં આવતી હોય છે તો દરેક વિદ્યાર્થીઓ જે છે આજના લેક્ચર લખાવેલી આ વિનિમય દરની ટૂંક નોંધ અથવા તો હુંડિયામણના દરની ટૂંક નોંધ સારી રીતે લખી લેશે એના પોઈન્ટ્સ બધા નોંધી લેશે અને પરીક્ષા માટે આ ટૂંક નોંધ ખૂબ જ અગત્યની હોવાથી તમામે તમામ વિદ્યાર્થીઓ એની સારી રીતે તૈયારી કરશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે પાછા ભેગા થશું ત્યારે નવા ટોપિક માટેની ચર્ચા કરશું કે જેમાં નવી ટૂંકનોંધ અને નવા પોઈન્ટ્સ તમારી સામે મૂકશું અત્યારે વિદેશ વેપાર જે છે એમાં આ સાતમો પાર્ટ ચાલુ છે અને એના અંતર્ગત આપણે જે છે આ ટૂંકનોની સમજૂતી કેળવેલી છે તો તમામ વિદ્યાર્થીઓ પોતે ફરી પાછા એક સારી નોટબુકમાં આ પોઈન્ટ લખી લે ઉદાહરણ લખી લે એની સમજૂતી મેળવી લે અને એના માટે જે કંઈ પણ ક્વેરી હોય તો એ તમે જે છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખી અને મોકલી શકશો કોઈ બાબત એવી હોય કે જે નથી સમજાણી તો એના વિશે પણ તમે જે છે એ નોંધ મૂકી શકશો ફરી પાછા આપણે નવા લેક્ચરમાં મળશું નવા જે છે એ કાર્યક્રમ સાથે ફરી પાછા આપણે એકત્રિત થશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ જે છે એને જય સ્વામિનારાયણ